અલ્લાહના બંદાએ 29 મહાદેવના ભક્તોના જીવ બચાવ્યા. અહેવાલ ગઈકાલે નવજીવન પર પ્રસિદ્ધ થયા. તમે જોયા, લાખો લોકોએ પણ જોયા. ત્યારબાદ કેટલાક સામાજિક સંગઠનોને વિચાર આવ્યો કે સન્માન કરવું જોઈએ આ લોકોનું, કે જેમણે પોતાના જીવ જોખમમાં નાખ્યા. નાત જાત અને ધર્મના વાળાને ભૂલી તે માનવતાને જીવંત રાખવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જીવ જોખમમાં મુકાયા, પરંતુ છતાં વધુ લોકો આગળ આવ્યા અને આ માનવતાને જીવંત રાખવા માટે નદીના ઘસમસતા પ્રવાહમાં ઝંપલાવી ઝંપલાવી અને લોકોને બહાર લાવ્યા અને 29 શિવ ભક્તોના જીવ બચી ગયા. ચમત્કાર છે આ રાજ્ય માટે, કારણ કે જ્યારે રાજનેતાઓ ચડામણી કરી રહ્યા હોય, જ્યારે ધર્મના ઠેકેદારો ધર્મના વાળા પાડવા માટે ચડામણીઓ કરી રહ્યા હોય, ત્યારે હિન્દુ મુસલમાનની આ એકતાનો એક અહમ કિસ્સો છે અને આજે તે લોકોના સન્માનનો કાર્યક્રમ થયો છે. વિગતવાર વાત કરીએ, તંત્ર ન કરી શક્યું, પરંતુ સામાજિક સંગઠનોએ સન્માનની શરૂઆત કરી છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોડિયા ગામ નજીક નિષ્કલંક મહાદેવના મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલી યાત્રાળુઓની બસ પાણીમાં ઘસમસતા પ્રવાહમાં ફસાઈ બાદમાં પુલની નીચે ઉતરી ગઈ અને તેના કારણે તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ જીવ બચાવવા માટે મુસ્લિમ સમાજના કેટલાક લોકો આગળ આવ્યા. પોતાના દીકરાને દવાખાનામાં દાખલ રાખીને છતાં પણ તેમણે એને વિચાર્યું કે આપણે શા માટે જવું જોઈએ, કારણ કે તેમની અંદર માનવતા જીવતી હતી અને આ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે કદાચ ઈશ્વર અને અલ્લાહે તેમને નિમિત્ત બનાવ્યા છે. અને આજે જ્યારે તેમનું સન્માન સુન્ની ઘાંચી સમાજ દ્વારા કુંભાર સમાજની વાડી ખાતે કરવામાં આવી રહ્યું હતું, ત્યારે કેટલાક ભાષણો પણ થયા અને આ ભાષણોમાં તેમને બિરદાવવાની સાથે સાથે કોમી એકતા અને કોમી એખલાસની વાતો પણ થઈ. આ વાત તમારે સાંભળવી જોઈએ, કારણ કે ધર્મના ઠેકેદારોના જેની ભાષણ આપણે ખૂબ સાંભળીએ છીએ, તો આ સરાહનીય વાતોને કેમ ન સાંભળીએ. સાંભળો, સન્માન સમયે આ મુસ્લિમ સમાજના આગેવાને શું કહ્યું આ સન્માનની વાતને લઈને. હાલાકી ગુજરાતના મીડિયાની અંદર, બલકે હિન્દુસ્તાનના મીડિયાની અંદર અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ બધાની અંદર આ વસ્તુની નોંધ લેવાવી જોઈએ, જે હજી સુધી લેવાઈ નથી. તો હું તમને હાજર રહેલા તમામ લોકોને પણ વિનંતી કરું છું કે આ બનાવને એટલો તમે આગળ ફોરવર્ડ કરો કે હિન્દુસ્તાનની દરેક પબ્લિક જાગી જાય કે માનવતા શું છે, માનવતા ધર્મ શું છે, અને માનવતાની અંદર એકબીજાની અંદર એકબીજાને સહાય કરવી, એકબીજાનો ધર્મ જોયા વગર, કોઈ પણ ધર્મ જોયા વગર, ફક્ત માનવતા સામે રાખીને એકબીજાને મદદ કરવી, એનાથી ઈશ્વર અને અલ્લાહ કેટલો રાજી થાય છે અને એનાથી તમારા કેટલા કામ બનાવે છે, એ તો જયારે માણસ આ કુરબાની દે ત્યારે જ ખબર પડે છે. એટલે હું તમામ લોકોને ખાસ વિનંતી કરું છું, પ્રેસ રિપોર્ટર ભાઈઓને પણ વિનંતી કરું છું કે આ બનાવને તમે આગળ ખૂબ ફોરવર્ડ કરો, ત્યાં સુધી ફોરવર્ડ કરો કે ઇલેક્ટ્રોનિક મીડિયા ઇન્ડિયા લેવલના એનું ધ્યાન આ બાબત ઉપર જાય કે કોળિયા ગામના લોકોએ આ નાનો બનાવ નથી બન્યો. તામિલનાડુની અંદર રહેતા 29 માણસો, 29 લોકોના જીવ પોતાના જીવના જોખમે બચાવ્યા છે, જે ખરેખર કાબિલે દાદ છે. અને હું તો કહું છું કે આને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવો જોઈએ. આજના હિન્દુસ્તાનની અંદર જે બીજી ચર્ચાઓ ચાલી રહી છે અને બીજી ચર્ચાઓને લોકો આગળ મૂકી રહ્યા છે, ઈ ચર્ચાની સામે આ ચર્ચા આવશે તો લોકોની આંખું ફાટી જશે કે નહીં, હિન્દુસ્તાનમાં રહેવું હોય તો આવી રીતે રહેવું જોઈએ. તો તમે સાંભળ્યું એ પ્રકારે સન્માનની સાથે સાથે એવી માંગણી પણ થઈ કે સરકારી તંત્રએ પણ આમનું સન્માન કરવું જોઈએ અને તેમને તો ત્યાં સુધી કહ્યું કે રાષ્ટ્રપતિનો એવોર્ડ પણ મળવો જોઈએ. બની શકે બ્રેવરી એવોર્ડ માટે જો કોઈ નોમિનેશન કરે તો તેમને એવોર્ડ મળી પણ શકે. પરંતુ આ તમામ બાબતોથી આગળ વધીએ, તંત્ર પાસે જઈએ કે જેને ઠારા તંત્ર પાસે ગઈકાલે બચાવ કામગીરી કરવા માટે સાધન સુદ્ધા ન હતા અને બહાર ઊભા ઊભા જે આ દ્રશ્યો જોઈ રહ્યા હતા અને બાદમાં ફોટોગ્રાફી સેશનમાં આગળ આવી રહ્યા હતા, એ તમામ રાજનેતા અને તમામ તંત્રના અધિકારીઓ હજુ સુધી આ લોકોને તમે કેમ છો તો નથી પૂછી શક્યા, પણ એમના સન્માનની વાતને પણ ન કરી શક્યા અને ત્યાંથી પણ ગયા તે તેમના વાહનો, જે લાખો રૂપિયાના ટ્રક તેમને આ લોકોના જીવ બચાવવા માટે નદીના ઘસમસતા પ્રવાહમાં નાખ્યા અને એ ટ્રક તણાયા બ્રિજની નીચે જતા રહ્યા, તેને કાઢવા માટે ક્રેન મોકલવાની તો ઠીક, એ ખર્ચો ઉઠાવવા માટે પણ આ લોકોનો સંપર્ક નથી કર્યો. જેમણે 29 જીવ બચાવ્યા, પોતાના સાધનો નદીમાં નાખી દીધા, એ લોકોનું સન્માન તો થઈ રહ્યું છે પરંતુ સામાજિક સંગઠનો દ્વારા અને આ તંત્ર છે જે નઠ્ઠારું જે બચાવી તો ન શક્યું, પણ આ બચાવનારાઓનું સન્માન ન કરી શક્યું અને એમના ક્રેનના ખર્ચા પણ ન આપી શક્યું. આ બાબતે અમારા પત્રકાર યશપાલસિંહ ચૌહાણનો
એક વિસ્તૃત અહેવાલ પણ તમારે જોવો જોઈએ, જેથી વાસ્તવિક સ્થિતિ ત્યાં શું હતી સન્માનમાં અને જેમનું સન્માન થયું છે એ લોકોએ તંત્ર માટે શું કહ્યું એ પણ તમને ખબર પડે. ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક આવેલ નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે તમિલનાડુના જે લોકો દર્શનાર્થી 29 જેટલા દર્શનાર્થીઓ દર્શનાર્થે આવ્યા હતા, જેની બસ છે તે ડ્રાઈવરની ભૂલના લીધે જે આ માલેશ્રી નદીના કોઝવેમાં જે પાણી છે તેમાં તણાઈ ગઈ હતી, જેને લઈને કોળિયાક ગામના લોકો દ્વારા તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 29 લોકો જે હતા તેને બસનો કાચ તોડીને ટ્રક મારફતે બચાવી લેવામાં આવ્યા હતા, જેનું આજે મુસ્લિમ સમાજના લોકો તથા કોળિયાક ગામના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેને લઈને જે ગામ લોકો છે તેમને પણ આ જે બચાવ કરનાર લોકો હતા તેમનું આજે સન્માન કર્યું હતું. શું કહી રહ્યા છે ગામના સરપંચ જગદીશભાઈ, સાંભળો તેમને. જગદીશભાઈ સોલંકી, પૂર્વ સરપંચ કોળિયાક. અચ્છા જગદીશભાઈ, 2 દિવસ પહેલા જે ગોઝારી ઘટના બની હતી, 29 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, ખાસ કરીને ગામના લોકોએ, તમે સરપંચની તમારી ટીમ હોય કે ગામના સ્થાનિક લોકો જે હતા, મુસ્લિમ સમાજના લોકો હોય, કોળી સમાજના લોકો હોય, તેમણે જે 29 લોકોની જે બસ તણાઈ હતી તેને બચાવવા માટે જે મહેનત કરી હતી આજે તેમનું સન્માન કરવામાં આવ્યું છે, શું કહેશો? ખૂબ સારું કહેવાય કે ભાવનગરથી આખી ટીમ મુસ્લિમ સમાજની આવી અને દરેક જ્ઞાતિના જે કોઈ એમાં કાર્યશીલ હતા એ લોકોનું દરેકનું સન્માન કર્યું છે, એટલે ખૂબ એમના આભારી છીએ અમે. જગદીશભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમના સમાજે તેમનું સન્માન કર્યું છે, તમારા ગામ લોકોનું લાગી રહ્યું છે કે તંત્ર પોતાની ફરજ ચૂક્યું હોય તેવું લાગે છે? તંત્ર એની રીતે હોય ને સમાજની રીતે હોય, એમાં આપણે કોઈના વિશે પડવાની જરૂર નથી, પણ તંત્ર એની રીતે કામ કરતું હોય છે. અચ્છા જગદીશભાઈ, આજે પુલ છે, કેટલા વર્ષથી આપણી માંગણી છે કે પુલ બનવો, જે કોઝવે છે તેની જગ્યાએ પુલ બનવો જોઈએ? પુલ લગભગ 25-27 વર્ષ તો જૂનો છે અને અમારી માંગણી મંત્રી શ્રી પુરુષોત્તમભાઈની મહેનતથી પુલ મંજૂર પણ થઈ ગયો છે, પણ હવે એ પુલનું કામ વહેલા છતાં ચાલુ થાય તો આવી જાનહાની ફરીને થવાની શક્યતા ઓછી થઈ જાય. ના, એવી તો કોઈ જાણ નથી કરવામાં આવી, કારણ કે 1.5 વર્ષથી અમારી સરપંચ તરીકેની ટર્મ પૂરી થઈ ગઈ, અત્યારે વહીવટદાર શાસન છે, પણ છતાં અમે જાણતા રહીએ છીએ, પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ અત્યારે વરસાદના કારણે ડાયવર્ઝન કાઢવું મુશ્કેલ છે, પણ જેવો વરસાદનું વાતાવરણ ઓછું થશે એટલે તરત કામ ચાલુ કરી દઈશું એવું જાણવા મળ્યું છે. તો આ હતા કોળિયાક ગામના પૂર્વ સરપંચ જગદીશભાઈ. તેમણે કહ્યું કે આજે જે સન્માન કરવામાં આવ્યું છે, ગામ લોકોએ જે 29 લોકોના જીવ બચાવ્યા છે તે ખૂબ જ સરાહનીય છે, તથા સરપંચે જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના જે રાજ્ય કક્ષાના મંત્રી છે નિમુ બાંભણિયા, તેમની દ્વારા પણ અમને સંદેશો મળ્યો છે કે જે તમે કામ કર્યું છે કે ગામ લોકોએ તે ખૂબ સારું કામ છે, તથા હું તંત્રને આદેશ કરું છું કે 1 વર્ષ પહેલા જે આ જે કોઝવે છે તેની ઉપર પુલ બનાવવાનું જે કામ પાસ થઈ ગયું છે તે તાત્કાલિક ધોરણે હવે પુલ બની જાય તેને લઈને કાર્ય હાથ ધરવામાં આવશે. ગામ લોકો દ્વારા 29 લોકોનો જે જીવ છે તે તેમનો જીવ જોખમમાં મૂકીને આ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે માનવામાં કહેવું પણ અતિશયોક્તિ નથી કે તંત્ર છે તે પોતાની જે ફરજ છે તે ચૂક્યું છે. આ મામલે જે ટ્રક ડ્રાઈવર સૌથી પહેલા જેણે ટ્રક નાખ્યો હતો મહેબૂબભાઈ, તેમની સાથે પણ આપણે વાત કરી, સાંભળો શું કહી રહ્યા છે મહેબૂબભાઈ. મહેબૂબભાઈ આજીભાઈ સરવૈયા, કોળિયાક. અચ્છા મહેબૂબભાઈ, 2 દિવસ પહેલા જે કોળિયાક ખાતે એક બસ તણાઈ ગઈ હતી, ગુજરાત બહારથી જે 29 યાત્રિકો આવ્યા હતા તેનો જીવ છે તે સ્થાનિક તંત્ર તો હતું, પણ તંત્ર સિવાય પણ જે ગામના લોકો છે તે તાત્કાલિક પહોંચી અને તમારા દ્વારા જે તમારા પોતાના ટ્રક છે, તમારા દીકરા છે તેનો જીવ પણ જોખમમાં મૂકી તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે શિવ ભક્તો હતા તેમને મુસ્લિમ સમાજના લોકોએ બચાવ્યા છે, તથા ગામના બીજા હિન્દુ સમાજના લોકો પણ હતા તમારી ટીમમાં, શું કહેશો સમગ્ર વિગત? એમાં એવું થયું કે મારા ભાઈઓની બધા ભાવનગર દવાખાને હતા, એમને મેં તાત્કાલિક અહીંયા બોલાવ્યા આવ્યા અને તરત મને કે મોટા શું કરવું આપણે, એટલે મેં જીતુભાઈ વાઘાણીને અને આપણા ગૌસ્વામી સાહેબ PSI ઘોઘા એમને મેં કીધું કે સાહેબ હવે આ લોકો બધી તમારી ટીમો કાંઈ કરી શકશે નહીં, કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ બધા સામા જ ઊભા હતા, એટલે મેં આ લોકોને કીધું, મેં કીધું જીતુભાઈને કહો હવે અમને રજા આપો, તમે અમારો ટ્રક અંદર જવા દઈએ, ભલે એક ફસાઈ ગયો છે બીજો ટ્રક અમે જવા દઈએ. એટલે પહેલો ટ્રક ગયો ને એમાં મહેબૂબભાઈ યાકુબભાઈ સૈયદ ડ્રાઈવર મારો ભાઈ મામાની દીકરો, અને પછી બીજો ટ્રક મોકલ્યો એ મારો ભાઈ હુસેન ઉમરભાઈ સરવૈયા. પછી અમે ખૂબ જીવ જોખમમાં નાખીને મન કે મોટા કેમ કરું કહું તમતારે જવા જો બિસ્મિલ્લા બોલીને, એમાં અમારા ગામના કોળી સમાજના છોકરાઓ પણ સડી ગયા અંદર, અને જે ફાયર બ્રિગેડ ને બધું આવેલું હતું પણ કોઈએ હિંમત ન કરી શક્યા અંદર જવા માટે, બહુ મહેનત કરી લોકોએ. પછી અમે કાચ ફોડીને અને અંદરથી કઢાવ્યા બધાને, અને એક એકને કરીને બીજી ટ્રકમાં આ ટ્રકમાંથી બીજી ટ્રકમાં અમે લઈ લીધા, અને પછી બહાર જ્યારે લાવ્યા અમે 3:30 એટલે તમામ લોકો જીતુભાઈ કલેક્ટર સાહેબ બધાય
એ લોકો એમની બસ લેવા હતા બીજી, એમાં બસમાં બધાને બિહારી લોકો બધા સાથે ફોટા ફોટા પાડવા માંડ્યા. અમને આશ્વાસને પણ ન આપ્યું કોઈએ કે હાલો ભાઈ તમે ખૂબ ખૂબ આભાર તમારો, જે કોઈ છોકરાઓ બધા ગયા હતા એને વાહો થાબડવો જોઈએ બધાનો, કે હાલો ભાઈ બધા અહીંયા ઊભા રહી જાઓ લાઈનમાં ફોટા લેવા જોઈએ. તો કોઈ વસ્તુ કોઈ કોઈ પૂછપરછ નથી કરી, બધા હાલતા થઈ ગયા બધા ફટોફટ. અને તમામ ઇન્ટરવ્યૂ જેટલા જણાએ મારું લીધું છે એ બધાએ તમામ મીડિયાવાળાએ ખૂબ ખૂબ બધે આગળ મોકલ્યું છે બધે. અને તમારું નવજીવન ન્યૂઝ જે છે એમણે તો ખૂબ જ આગળ મોકલ્યું છે એમ બધે, અને ખૂબ જ સારું બોલ્યા છે અમારી પ્રત્યે, ખૂબ સારું બોલ્યા છે. અને હિન્દુ મુસલમાન એકતાથી બધાને બહાર કાઢ્યા છે, કારણ કે જીવ જોખમમાં તો અમે પૂરેપૂરો હતો જ તે અમારો, કે ગાડી પણ તણાઈ જાય એમ હતું. અને જો આ ગાડી તમારી સામે જ પડી છે, જો એમની ગાડીની દશાઈ ફરી ગઈ છે, આખી એન્જિન બેન્જિન બધું ડાઉન થઈ ગયું, પૂરું થઈ ગયું, પાણી બધામાં ગળી ગયું એન્જિન બેન્જિનમાં. અને ગાડી અમે ક્રેનથી સવારમાં બાંધીને કાઢી, અમારી ક્રેન અહીંથી મંગાવી, એક ભાવનગરથી મંગાવી, એટલે બે ક્રેનનું લાઈન બધું કમ્પ્લીટ કરીને બહાર કાઢી, પછી બસને કાઢી. એટલે કોઈ અમારું સન્માન ન કર્યું આ લોકોએ. અને અત્યારે અમારે ભાવનગરથી જે બધા આવ્યા મુસ્લિમ ભાઈઓ, એ બધાએ અમારું સ્વાગત કોળિયાક આવીને કર્યું છે બધાનું, તમામનું, અમારા કોળિયાક ગામના આગેવાનો હિન્દુ ભાઈઓ બધાનું સન્માન કર્યું છે. અને અમારા અહીંયા જેટલો હમ છે હિન્દુ ભાઈઓનો મુસલમાન ભાઈઓનો બધાને એકતાથી અમે રહી છે અને એકતાથી રહીશું તે પણ હજી. અને આ કામગીરીમાં અમારા છોકરાઓએ બહુ હિંમત કરી ખૂબ એમ, અને ખબર જ હતી કે આમાં તણાઈ જાય એમ જ થઈ બધા પાણીમાં. જો ન નાખીએ અમે ન જીગર કરીએ તો અમે 29 જણાનો બચાવ થાય એમ હતો નહીં. અને આ લોકોના તરવૈયા બધા આવ્યા, એને ઘણી મહેનત કરી ન જઈ શક્યા પાણી ગાડી સુધી. પછી અમે હિંમત કરીને ગાડી નાખી, અને જીતુભાઈને મેં કીધું અમને રજા આપો ગાડી નાખવા દેવી. મેં જીતુભાઈ કીધું નાખ મહેબૂબ ગાડી, બીજું શું કરશું કેમ કરો. અચ્છા, જો મહેબૂબભાઈ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા જે તંત્ર છે તે પોતાની ફરજ ચૂક્યું છે. તમે જે માનવતાનું જે અભિગમ દાખવીને જે 29 માનવ જિંદગી હતી તેનો જીવ બચાવ્યો છે, ગામ લોકોએ ભેગા થઈને રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. એનડીઆરએફની ટીમ હોય, ભાવનગરથી ફાયર બ્રિગેડની ટીમ હોય, તંત્ર હોય, તંત્ર બધું પણ ફળે પગે હતું, પરંતુ જે ગામના લોકો છે તેમણે બચાવ્યા છે. જો વાત કરવામાં આવે તો તમારો ટ્રક નાખ્યો છે સવારે, બીજે દિવસે જ્યારે પાણી ઉતરી ગયા ત્યારે ટ્રક તમારો બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કોઈ મહેનત કરવામાં આવી હતી અથવા તંત્ર દ્વારા તમને કોઈ મદદ આપવામાં આવી હતી, કે પછી સ્વખર્ચે તમે ક્રેન બોલાવીને આ ટ્રક બહાર કાઢ્યો છે? ના, ક્રેન લાવ્યા હતા ભાવનગર જેમી, અને બધા હાથવાથીને બધી ગાડી કાઢી લીધી બસને. એને અમારા સરપંચ પણ કન્ટિન્યુઅસ હારે જ હતા, એક જ ધારા સરપંચ જગદીશભાઈ વિપુલભાઈ બંને સરપંચ સાથે જ હતા ઠેઠ સુધી, અને ખૂબ જહેમત ઉઠાવી બધાએ. અને અમારા છોકરાઓએ, આપણા કોળી જ્ઞાતિના છોકરાઓએ, શંકરભાઈ પાણીપુરીવાળા બધાએ બહુ સારી મહેનત કરી અને જીવ જોખમમાં નાખીને તાત્કાલિક જે પહોંચ્યા એ મહત્ત્વનું છે. તંત્ર તો બધું નદી કિનારે બધા ઊભા જ હતા, કલેક્ટરથી માંડીને તમામ, પણ કોઈએ અમને એક પ્રશ્ન એ ન પૂછ્યો કે ભાઈ આ બધાને પહેલાં સાથે ઊભા રાખીએ આ લોકોને, આપણે કાંઈક ફોટો બોટો કહો કે. અમારે કોઈ એવું હતું નહીં મનની અંદર કે અમને આશ્વાસન આપે કે ન આપે, પણ અમારે જે અમે જીવ બચાવવા માટે અમે દોડધામ કરીને ગમે એમ કરીને પહોંચ્યા એમની અંદર, એ મહત્વનું હતું અમારે, માનવતા દર્શવાની હતી અમારે એટલા માટે. બાકી જો કલેક્ટર સાહેબ કે કોઈક એમ બોલ્યા હોત ને કે ભાઈ ના ના આ લોકોને બધાને બોલાવો જેટલા ભરીને આવ્યા છે બધા છોકરાઓને, અને છોકરાઓને આશ્વાસન આપ્યો તો ખુશ થઈ જાત છોકરા બધા, પણ કોઈએ કાંઈ પૂછ્યું જ નથી અમને શું ચૂક શું કર્યું, બસ એ ઊભા ઊભા જોતા હતા બધાય. કમિશનર ભાઈ, જો વાત કરવામાં આવે તો બહારથી એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટરની જે ટીમ હોય છે તે પણ પહોંચી ગઈ હતી, ફાયર બ્રિગેડની ટીમ પણ હતી, તમને શું લાગે છે જે તે બચાવ કામગીરીમાં ઊણું ઉતર્યું છે? કોઈ જગ્યાએ મદદ પણ તેમની લીધી છે પરંતુ તેમની પાસે યોગ્ય સાધનો નહોતા, ખાસ કરીને જ્યારે આવો રાત્રે અંધકારમાં બનાવ બનતો હોય છે ત્યારે ફાયર બ્રિગેડ પાસે ફ્લડ લાઇટો હોય છે પરંતુ લાઇટ પણ નહોતી. સ્થાનિક કોઈ એક વ્યક્તિની ફોર વ્હીલ હતી જેનાથી 4-5 કલાક 8 કલાક સુધી લાઇટ ચાલુ રાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. તમારું શું કહેવું છે, તંત્ર પાસે બચાવ કામગીરી માટે કોઈ સાધનો હતા કે કેમ? સાધનો એ લોકો પાસે હતા પણ એમાં એ લોકોની જીગર જ નહોતી હાલતી પાણીની અંદર જવાની, કારણ કે પાણી બહુ જ પાણી હતું. અને દિવ્યેશભાઈ સોલંકી આપણા, એમના વારવાર ફોન આવતા હતા કે કાંઈ પણ બીજું કામ પડે તો એ ગયો, એ બહાર હોવાથી ન આવી શક્યા. બાકી એમના માણસોએ આવી ગયા હતા અને એમણે ખૂબ ફોન કર્યા, પુરુષોત્તમભાઈએ પણ ફોન કર્યા બધાને કે ભાઈ ગમે એવું કામ પડે એની ટાઈમ ફોન કરો, ગાડી મોકલી અને લાઇટો રાખવા માટે. બાકી તંત્રની ગાડીઓ તો લાટ હતી, કોઈએ લાઇટે નથી કરી, પણ ગાડીઓ તો બધા પાસે હતી જ તે, ફોર વ્હીલો કોની પાસે હતી બોલો, બધા પાસે હતી. અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઊભી હતી પણ એ લોકોની લાઇટો નહોતી કરી, અમારી ગાડીઓની
અને એક ભાઈ અમારા દિવ્યેશભાઈ નો સ્ક્રોપિયો હતો, એની લાઈટ બધે રાખી એક ધારી અને અંદર ગયા બધા જીવ જોખમમાં નાખીને બધા. અચ્છા મહેબુભાઈ, જો વાત કરવામાં આવે તો જે આ કોઝવે છે તે કોઝવે ગામ લોકો દ્વારા છેલ્લા કેટલા વર્ષથી સરકાર સમક્ષ માંગણી મૂકવામાં આવી છે એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા એક બે વર્ષથી આ કોઝવે છે તે ઊંચો લેવા માટે મોટો પુલ બનાવવા માટેનું કામ પાસ થઈ ગયું છે, તો શા માટે આ પુલ નથી બનતો, તો શું કહેશો તંત્રને તમે? તંત્રની બે દરકારી જ કહેવાય, બાકી બનાવવો પડે મને એટલી ખબર પડે. કારણ કે અહીંયા પાંચ પાંડવોની સ્થાપના થયેલી છે નિષ્કલંક મહાદેવ, અને યાત્રાઓ બહુ જ આવે છે, પુષ્કળ યાત્રાઓ આવે, અને દર મહિને જે અમાસનો દિવસ હોય તે દિવસ તો ટ્રાફિક જામ થઈ જશે એટલું પબ્લિક આવે છે. એમાં સોમાવામાં પાણી આવે એટલે કોઈને દર્શન પણ નથી થઈ શકતા, માણસને ઊભું રહી જવું પડે, બધાને ટ્રકો ગાડીઓ ફોર વ્હીલો રિક્ષાઓ ટુ વ્હીલ બધાને ઊભું રહી જવું પડે. તો અમે તો સરકારને એટલું કહીએ છીએ કે આ પુલ જેમ બને એમ તાત્કાલિક બનાવી આપે, તો ખૂબ ખૂબ તંત્ર બધાનો આભાર માનીએ અમે, અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનીએ કે તાત્કાલિક આ બનાવે પુલ એમ. તો આ હતા રેસ્ક્યુ ઓપરેશનમાં સૌ પ્રથમ પોતાનો જીવ જોખમમાં નાખીને જે મહેબુબભાઈ પોતાનો ટ્રક જે છે તે ટ્રક લઈને અંદર ગયા હતા અને 29 લોકોનો જીવ જોખમમાં હતો તેને બચાવ્યા હતા. મહેબુબભાઈનું કહેવું છે કે મેં મારા જીવની પણ પરવા નથી કરી અને 29 લોકોનો જીવ કઈ રીતે બચી શકે તેનો જ મને વિચાર આવતો હતો, પરંતુ દુઃખ એ વાતનું મહેબુબભાઈને છે કે તંત્ર દ્વારા આજ દિન સુધીમાં મહેબુબભાઈને એક ફોન પણ કરવામાં નથી આવ્યો કે જે મહેબુબભાઈનો જે ટ્રક જે છે તે ડૂબ્યો હતો તેને કાઢવા માટે પણ મહેબુબભાઈ અને ગામ લોકોએ મહેનત કરી હતી અને તેનો ખર્ચો પણ પોતે જ ઉઠાવ્યો હતો. આ બાબતે તંત્ર દ્વારા આજ દિન સુધી તેમને કોઈ ફોન કરવામાં નથી આવ્યો કે કોઈ મદદ પણ કરવામાં નથી આવી. કેમેરામેન ધર્મિષ્ઠાબા ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, કોળિયાક. વૈષ્ણવ જન તો તેને કહીએ જે